ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 2000ને પાર નોંધાયા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 400થી વધુ કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે, જેની સામે 241 દર્દીઓ સાજા થયા છે। હાલ 8 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે। કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2128 દર્દીઓ હાલ સ્ટેબલ છે। ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,294 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાની રફતાર યથાવત છે, ત્યારે હવે સતર્ક નહીં રહો તો હજુ પણ સંક્રમણ વધી શકે છે। વધતી મોંઘવારી વચ્ચે જનતાને વધુ એક માર પડવાનો છે। 1 એપ્રિલથી દવાઓના એટલે કે આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવાનો છે। મોંઘવારીમાં પીસાતી જનતાને ફુગાવો આંશિક ઘટતા વિવિધ ચીજ વસ્તુના ભાવમાં ઘટાડાની આશા હતી, પરંતુ નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાં જ દિવસથી જનતાએ મોંઘવારીના વધુ એક મારનો સામનો કરવો પડશે। દેશમાં 1 એપ્રિલથી દવાઓના ભાવમાં વધારો થવાનો છે। સરકાર દ્વારા અધિસૂચિત એન્યુઅલ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં તીવ્ર ઉછાળાના કારણે સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી આવશ્યક દવાઓ તરીકે વર્ગીકૃત 384 દવાઓ અને 1000થી વધુ ફોર્મ્યુલેશનના ભાવ 12% સુધી વધી શકે છે, જ્યારે અનુસૂચિત દવાઓના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે છે। તો બીજી બાજુ નકલી અને ખરાબ ગુણવત્તાની દવાઓ બનાવતી કંપનીઓ સામે DCGI એ તવાઈ બોલાવી છે અને 18 જેટલી કંપનીઓના લાયસન્સ પણ રદ કર્યા છે। અતિક અહેમદને ફરી અમદાવાદ લાવવામાં આવ્યો છે। યુપી પોલીસનો કાફલો પ્રયાગરાજથી અતિક અહેમદને લઈને સાબરમતી જેલ પહોંચ્યો। ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતિક અહેમદને મંગળવારે ઉમેશપાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કોર્ટે અતિક અહેમદ હનીફ દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે, જ્યારે અતિકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા। ત્યારે અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતિકને 3 વાહનોના કાફલા સાથે સાબરમતી જેલમાં પરત લાવવામાં આવ્યો છે। હવે તેને સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે, જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો। કોર્ટે સજા સંભળાવ્યા બાદ અતિકે કોર્ટને કહ્યું હતું કે મને સાબરમતી જેલમાં મોકલો, હું અહીં રહેવા નથી માંગતો, પોલીસ મારા પર કેસ લાદશે। જોકે કોર્ટે તેની વિનંતી ન સાંભળી હતી અને હવે તેને સાબરમતી જેલ લાવવામાં આવ્યો છે। વિધાનસભા ગૃહમાં આજે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થયો, પરંતુ આ પ્રસ્તાવ પર ભાજપના જ ધારાસભ્ય રમણલાલ વોરાએ ચીમકી ઉચ્ચારી છે। ભાજપના વધુ એક ધારાસભ્યએ વિધાનસભામાં સરકાર સામે કોર્ટમાં જવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારતા ગૃહમાં ગરમાવો આવી ગયો હતો। ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરાએ પોતાના મત વિસ્તારમાં સિંચાઈના કામોને લઈ ગૃહમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। રમણલાલ વોરાએ સરકારને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે મારા પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો હું કોર્ટમાં જઈશ। જળસંચયનો પ્રસ્તાવ આવ્યો છે, પરંતુ જે તળાવમાં પાણી જ આવતું ન હોય તેના પાળા મજબૂત કરવાની વાતો કરવામાં આવે છે, સાથે કેનાલો પણ સાફ કરવાની વાત થાય, પરંતુ મારા વિસ્તારમાં કોઈ કેનાલ સાફ કરવામાં આવી નથી। રમણલાલ વોરાએ કહ્યું કે તેઓએ એન્જિનિયર, સચિવ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ નિરાકરણ નથી આવ્યું। આ પહેલા જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે પણ કામ માટે તેઓ કોર્ટમાં ગયા હતા। કોંગ્રેસની સ્થિતિ હવે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે। આજે તો અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના પ્રભારી સહિતના નેતાઓને પ્રવેશવા ન દેવાતા વિવાદ સર્જાયો છે। રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયા બાદ કોંગ્રેસ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શન સાથે પોતાની માંગો મૂકવા માટે અને રણનીતિ ઘડવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત આવ્યા હતા। તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓનો જમાવડો થયો હતો, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિતના તમામ નેતાઓને એરપોર્ટની અંદર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી અને એરપોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો। મહત્વનું છે કે કોંગ્રેસના નેતા રઘુ શર્મા, જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા સહિતના 10થી વધારે નેતાઓ એરપોર્ટ પર પ્રવેશ ન કરી શક્યા હતા, જેને લઈને તેઓએ બહાર વિરોધ કર્યો હતો। વિધાનસભા ગૃહમાં આજે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થયો, પરંતુ આ પ્રસ્તાવ પર ભાજપના જ ધારાસભ્ય રમણલાલ વોરાએ ચીમકી ઉચ્ચારી છે। ભાજપના વધુ એક ધારાસભ્યએ વિધાનસભામાં સરકાર સામે કોર્ટમાં જવાની ખુલ્લી ગુજરાત વિધાનસભામાં ફીનો મુદ્દો ગુંજ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું, કઈ કઈ ખાનગી શાળાઓમાં નિયમ વિરુદ્ધની ફી વસૂલવામાં આવી રહી છે? અમદાવાદની ખાનગી શાળાઓની મનમાની મુદ્દે વિરોધ પક્ષે સવાલ કરતા સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે। અમદાવાદ શહેરમાં નિયમ કરતાં વધુ શૈક્ષણિક ફી વસૂલવાની 11 ફરિયાદો સામે આવી છે।
ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ વર્ષ 2021માં 6 ફરિયાદો અને વર્ષ 2022માં 5 ફરિયાદો મળી હતી, જેમાં અમદાવાદની દિવ્યજ્યોત પબ્લિક સ્કૂલ, બોપલ શ્રી રામ વિદ્યાલય સાણંદ, ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ અને અમદાવાદ અને ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રિપદા ઇંગ્લિશ સ્કૂલ અને ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલે હજુ સુધી વધારાની ફી પરત કરી ના હોવાનું જાણવા મળ્યું છે. સારા ભણતરને લઈને વાલીઓ સરકારી શાળાને બદલે ખાનગી શાળાઓમાં વધારે પસંદ કરી રહ્યા છે, જેને લઈને અનેક વખત વાલીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે. ગાંધીનગરમાં G20 સમિટની 2 દિવસીય બેઠક મળી હતી, જેમાં પર્યાવરણ અને ક્લાઇમેટ જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ભૂગર્ભ જળના 100%માંથી 25% ભૂગર્ભ જળનો ઉપયોગ ફક્ત ભારત દેશ કરી રહ્યો છે, ત્યારે આ ભૂગર્ભ જળને બચાવવા માટેનું આયોજન અને ચર્ચા પણ G20 બેઠકમાં કરવામાં આવી હતી. ભારતમાં કુલ 5,000 જેટલા ડેમ નદી ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ નદીઓના ડેમને સુરક્ષિત રાખવું એ પણ સરકારની મહત્વની જવાબદારી છે. આ ઉપરાંત G20ના અધિકારી કુશવિનર વોરાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 2,223 ડેમનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આવનારા વર્ષો અને દિવસોમાં પણ ફેઝ 2 અને ફેઝ 3માં 737 જેટલા ડેમોનો ટાર્ગેટ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમીનના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં જમીન સતત ઘટી રહી છે, જમીનનું ધોવાણ કઈ રીતે અટકે તે માટે પણ મહત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે AMCની સામાન્ય સભા હંગામેદાર રહી હતી. વિવિધ કામોને લઈને વાત કરતા વિવાદ સર્જાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા અસામાન્ય બની ગઈ હતી. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ રીતસર બઘડાટી કરી નાખી હતી અને ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ગરમાગરમીનું કારણ હાટકેશ્વર બ્રિજ બન્યો હતો. ઠરાવ વિના કોન્ટ્રાક્ટરને ભાવ વધારો આપ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. तरफ हाटकेश्वर का इतना बड़ा मुद्दा हो गया, हाटकेश्वर का ब्रिज टूटने आ गया, लेकिन भारतीय जनता पार्टी कोई कार्रवाई नहीं कर रही. आज अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की सामान्य सभा में कांग्रेस पार्टी ने पॉइंट ऑफ ऑर्डर उठाया है और पॉइंट ऑफ ऑर्डर यही बात का है कि अभी तक आपने कार्रवाई क्यों नहीं की है और अभी तक कोई भी कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट क्यों नहीं किया गया. તો વિરોધ કરતા વિપક્ષે પણ શાસક પક્ષ સામે આરોપ લગાવ્યા હતા કે જ્યારે અમે વિરોધ કરીએ છીએ ત્યારે સ્ટંટ કહો છો અને જવાબ આપવાનું ટાળો છો. આગામી શૈક્ષણિક સત્ર પડકારજનક રહી શકે છે, જેને લઈને શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષમાં સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન સેતુ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થવાની છે, ત્યારે આ સ્કૂલો શરૂ થવાની સાથે જ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાનો સંચાલક મંડળને ડર સતાવવા લાગ્યો છે. સંચાલક મંડળે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી નવી સ્કૂલો શરૂ કરવા ફેર વિચારણા કરવાની માંગ કરી છે. કારણ કે રાજ્યમાં 5,300 ધોરણ 9 અને 10ના વર્ગોવાળી ગ્રાન્ટેડ સ્કૂલો છે, 3,800 જેટલી 9 થી 12ના વર્ગોની ગ્રાન્ટેડ સ્કૂલો છે, હવે 400 જેટલી જ્ઞાન સેતુ સ્કૂલ, સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલોમાં શરૂ થતા ગ્રાન્ટેડ સ્કૂલોમાં સીધી રીતે જ વિદ્યાર્થીઓની ઘટ સર્જાઈ શકે છે. આગામી શરૂ થનારી 3 સ્કૂલોમાં 67,200 વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી શક્યતાઓ છે અને જો વિદ્યાર્થીઓ ધોરણ 9 થી જ શાળા બદલે તો ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ શકે છે. વડોદરાની MS યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની છે, ત્યારે હવે આગામી સમયમાં સેનેટના સભ્યો જ વિરોધ કરવાના છે. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી A+ રેન્ક ધરાવે છે, પરંતુ અણધળ વહીવટ અને વિવાદો માટે જો ક્રમાંક આપવાનો હોય તો તેમાં પણ યુનિવર્સિટી અગ્રીમ ક્રમાંકે આવે તે વાત પણ ચોક્કસ છે અને તેના અનેક ઉદાહરણો છે, જે પૈકી એક ઉદાહરણ છે પોલિટેકનિક કોલેજ. 12 ઓક્ટોબર 2022ના ચાન્સેલર રાજમાતા શુભાંગિની દેવીના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેને 6 માસ થઈ ગયા છે છતાં અહીં કામગીરીના નામે મીંડું છે. સેનેટ મેમ્બર નિકુલ પટેલ જ્યારે સ્થળ મુલાકાત કરી તો અહીં વનસ્પતિઓ ઉગેલી જોવા મળી, તે જોતા આ મુદ્દો તેઓએ સેનેટ બેઠકમાં ઉઠાવવાની વાત કરી છે. તો તંત્રએ કહ્યું કે પોલિટેકનિક કોલેજ માટે 25 કરોડનું ફંડની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, જેમાંથી 12 કરોડનું ફંડ યુનિવર્સિટીને આપી દેવામાં આવ્યું છે. આગામી 2 મહિનામાં તેની કામગીરી શરૂ કરી દેવાશે. સુરતીઓ સી પ્લેનની મજા નહીં માણી શકે, કારણ કે સી પ્લેન શરૂ થાય તે પહેલા જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સુરત શહેરમાં સી પ્લેન શરૂ થાય તે પહેલા જ રિપોર્ટ નેગેટિવ આવતા સુરતનું સપનું રોળાયું છે. દેશના 25 એરડ્રોમ એરપોર્ટના લિસ્ટમાં સુરતનું નામ જાહેર નથી કરવામાં આવ્યું. આ લિસ્ટમાં દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટનો સમાવેશ થાય છે. તો સુરતના વિયરકમ કોઝવેમાં જળકુંભીની સમસ્યા, હાઈ ટેન્શન લાઇન નડતી હોવા ઉપરાંત ઉનાળાની ઋતુની અંદર નદીમાં પાણી ઓછું થઈ જાય છે, જેના કારણે સુરતને સી પ્લેનની સુવિધા નહીં મળે. આ ઉપરાંત સૌથી મોટું કારણ સી પ્લેનનો રૂટ સુરત એરપોર્ટથી લેન્ડિંગ ફનલમાં આવતો હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. તો આ કારણથી સુરતમાં વોટર એરડ્રોમ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે અને એટલે જ દેશના 25 વોટર એરડ્રોમ પ્રોજેક્ટમાં સુરતનો સમાવેશ નથી થયો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા વરસાદી પાણીને રોકવા કોર્પોરેશને કમર કસી છે. લોગિંગ અને દબાણનો સર્વે કરી કાર્યવાહી હાથ ધરાશે. વડોદરા શહેરમાં દર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવને લઈને સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠે છે. ખાસ કરીને જ્યારે ટીંબી તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે તેના પાણી કાંસમાં ફરી વળે છે અને તે કાંસનું પાણી એલએનટી પાસેથી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રવેશે છે. ત્યારે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, વુડાના અધિકારીઓ તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. બાદમાં અણખોલ ગામ પાસેથી પસાર થતી કાલ તેમજ શંકરપુરા અને ટીંબી તળાવની મુલાકાત લીધી હતી અને હવે રસ્તો ક્લિયર થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધર્યા છે. ચોમાસા પૂર્વે જ પૂર્વ વિસ્તારના રહીશોને સમસ્યાથી છુટકારો મળે તેના માટે ત્રણે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ સફળતા કેટલી મળે છે તે જોવું રહ્યું. રાજકોટમાં બુલડોઝર વાળી થઈ છે, ગેરકાયદેસર બાંધકામ તોડતા લોકોનો રોષ પણ જોવા મળ્યો. રાજકોટમાં ગેરકાયદે બાંધકામ તોડવાના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ ગેરકાયદે બાંધકામો પર કડક વલણ દાખવવામાં આવ્યું છે. ભક્તિનગર સ્ટેશનમાં હાલ ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, સાથે પોલીસનો કાફલો પણ તૈનાત કરાયો હતો. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અધિકારીઓને રૂપિયા ન આપ્યા એટલે બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે. તો આ દરમિયાન પ્રિન્ટિંગ પ્રેસ માલિક અને આરએમસીના અધિકારી વચ્ચે જીવાજોડી પણ થઈ ગઈ હતી. ઇન્ડીઝોન પ્રિન્ટિંગ પ્રેસે મંજૂરી વિના જ બાંધકામ કર્યું હતું, જે દૂર કરાતા માલિક પણ રોષમાં આવી ચૂક્યો હતો. દ્વારકા બાદ હવે રાજકોટમાં પણ બુલડોઝર ધંધણી રહ્યા છે. દબાણકર્તાઓને નોટિસ આપવા છતાં પણ તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આઈટીમાં સુરતમાંથી રેકોર્ડ બ્રેક એડવાન્સ ટેક્સ જમા થયો છે. ગત નાણાકીય વર્ષ કરતા 14% વધુ એડવાન્સ ટેક્સ આવ્યો છે. સુરતમાંથી રેકોર્ડ બ્રેક 13,000 કરોડનો એડવાન્સ આવકવેરો જમા થયો છે. અલબત્ત આ કલેક્શનમાંથી હજુ રિફંડની બાદબાકી થશે એટલે 15,000 કરોડનો ટાર્ગેટ 2-3 દિવસમાં અચીવ થઈ શકે છે. ટેક્સટાઇલ અને ડાયમંડની સાથે અનેક ઉદ્યોગો સ્ટાર્ટઅપ પણ વધી રહ્યા છે, જેના કારણે એડવાન્સ અને રૂટીન ટેક્સની આવકમાં વધારો થયો છે. ગત વર્ષના માર્ચના એડવાન્સ ટેક્સ કરતાં આ વખતે 14% વધુ છે. નોંધનીય છે કે વર્ષમાં 4 વાર એડવાન્સ ટેક્સ ભરવાનો આવે છે, જેમાં જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચનો સમાવેશ થાય છે. એટલે દરેક હપ્તામાં 4,500 કરોડની નજીકનો ટેક્સ આવ્યો છે. હાલ જે એડવાન્સ ટેક્સ મળ્યો છે તેનાથી આઈટીનું કુલ કલેક્શન 14,000 કરોડ પર પહોંચી ગયું છે, પરંતુ અધિકારીઓ કહી રહ્યા છે કે તેમાંથી હજુ ચાલુ મહિનાનું રિફંડ આપવાનું બાકી છે. 2 દિવસ પહેલાં અમરેલીમાં ધોરણ 12 કોમ્પ્યુટરનું પેપર વાયરલ થયું હતું, ત્યારે આ મુદ્દે સાવરકુંડલામાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વખત ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમ્પ્યુટર વિષયનું પેપર સોશિયલ મીડિયા પર ફરતું થઈ ગયું હતું. આ મામલામાં વિવિધ સાયબર એક્સપર્ટ ટીમ પેપર ફોડનારાઓને શોધવામાં લાગી છે. ત્યાં સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આ મામલે જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરી દેવાઈ છે, જેમાં 1 ડઝન કરતાં વધુ લોકોની પૂછપરછ પણ કરી લેવાની હોવાની વિગતો મળી રહી છે. અમરેલી SP હિમરકરસિંહ દ્વારા આ જાણવા જોગ ફરિયાદ મામલે તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે પોલીસે હજુ સુધી આ મામલામાં કોઈની અટકાયત કરી નથી. હજુ સુધી પોલીસને કોઈ નિશ્ચિત દિશામાં સફળતા મળી નથી, પરંતુ પોલીસની મહેનત ચાલુ છે. મૃતક બિશ્નોઈના પત્રથી ખળભળાટ પહોંચ્યો છે, ત્યારે મૃતક બિશ્નોઈના પત્ની, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાઈ શકે છે. રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ DGFTની ઓફિસમાં ક્લાસ 1 અધિકારી IAS જાવરીમલ બિશ્નોઈના આપઘાત કેસમાં 1 બાદ 1 ખુલાસા થઈ રહ્યા છે. મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈએ CBI અધિકારીઓ પર મોટો આરોપ લગાવ્યો છે અને આ કેસમાં મોટો ખળભળાટ પહોંચી જાય તેવો ચોંકાવનારો પત્ર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘરમાં ઘૂસીને CBIના અધિકારીઓએ અસભ્ય વર્તન તો કર્યું, સાથે એ ધમકી પણ આપી હતી કે તારા પિતા મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ સાથે માથાકૂટ કરી છે એટલે પતાવવા પડશે. આ ઓડિયો રેકોર્ડિંગ તેની પાસે હોવાનું પણ તેણે કબૂલ્યું છે. રેકર્ડ રફે દફે કરવાને લઈને બિશ્નોઈના પરિવારના 3 સભ્યો સામે ગુનો દાખલ થઈ શકે છે. સાથે જ CBI માની રહી છે કે બિશ્નોઈના 3 અલગ લોકર હોવાનું પણ તેમનું માનવું છે. જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે સજા પલટી છે.
ફાંસીના ચારેય આરોપીઓને મુક્તિ આપવામાં આવી છે. રાજસ્થાન હાઈકોર્ટે જયપુરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ ચાર દોષિતોને નિર્દોષ છોડી મૂક્યા છે. કોટિયા કેસમાં ડેથ રિફરન્સ દોષિતોને દ્વારા રજૂ કરવામાં આવેલી 28 અપીલ પર ચુકાદો આપ્યો છે. બુધવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે દોષિતોને આપેલી મંજૂર કરતાં તેમના પક્ષમાં રાહત આપતો ચુકાદો આપ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ સમીર જૈનની બેન્ચે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કેસના દોષી એક સગીરનો કેસ કિશોર બોર્ડને મોકલ્યો છે, જ્યારે અન્ય દોષીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ડેથ રેફરન્સ પર હાઈકોર્ટમાં લગભગ 48 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. મહત્વનું છે કે 2008માં આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને જેમાં પિંક સિટી ધ્રુજી ઉઠ્યું હતું. 8 વખત બોમ્બ બ્લાસ્ટ થયા, 71 લોકોએ જીવ ગુમાવ્યા. હાઈકોર્ટે પોતાનો નિર્ણય ફેરવ્યો છે. ઘોર કળિયુગનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું દ્વારકામાં, કે જ્યાં એક વૃદ્ધા 3 દીકરા હોવા છતાં પણ એકલવાયુ જીવન પસાર કરી રહ્યા છે. 3 દીકરા હોવા છતાં ભાણવડના મુખ્ય બજાર પાસે રહેતા શાંતાબેન રાજ્યગુરુ નામના વૃદ્ધા છેલ્લા 15 જેટલા વર્ષોથી એકલા રહે છે. 3 દિવસથી આ વૃદ્ધા જોવા ન મળતા પાડોશીએ તેમના ઘરે તપાસ કરી હતી અને આ સમયે ખ્યાલ આવ્યો કે વૃદ્ધા 3 દિવસથી પલંગ નીચે પડી ગયા હતા અને ઊભા ન થઈ શકતા તે એ જ સ્થિતિમાં પડ્યા રહ્યા હતા. તો આ અંગે પાડોશીએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે આવી વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે પાડોશીએ તેમના 3 દીકરાને વારાફરતી ફોન કર્યા તો 3 પોતે કામમાં હોવાનું કહીને વાતને ટાળી હતી. તો પોલીસે જ્યારે વૃદ્ધાના 3 દીકરાઓને ફોન કર્યો તો પહેલાં તો તેમણે ફોન કાપી નાખ્યો હતો અને ફરી જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે 3 કપાતરે પોતાના ફોન બ્લોક કરી નાખ્યા હતા. નવરાત્રિના પર્વને લઈને સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે, ત્યારે નવરાત્રિના 8મા નોરતાને લઈને આજે મંદિરોમાં ભક્તોનું ગોળાપૂર ઉમટ્યું હતું. આદિશક્તિ નવદુર્ગા માતાજીના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિની આજે મહાઆઠમ એટલે દુર્ગાષ્ટમી, અને આજના દિવસે માતાજીના અનેક સ્વરૂપોમાંના દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ચૈત્રી આઠમે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે સવારથી જ અનેક દર્શનાર્થીઓ આવ્યા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં માઈ ભક્તોનું ગોળાપૂર ઉમટ્યું હતું. વિવિધ મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનો, પૂજા અર્ચના, હવન, ચંડીપાઠ, મહાઆરતી અને અનેક મંદિરો મહાપ્રસાદી પણ આપવામાં આવી રહી છે. નીચ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. નવરાત્રિના પર્વ પર આઠમનું વિશેષ મહત્વ રહેલું હોય છે, ત્યારે આજે મંદિરોમાં મહાપૂજા, મહાઆરતી, હવન અને નવચંડી પાઠનું આયોજન કરાયું છે.